આમોદના મંજુલા ગામે ઘાસચારો ભરેલો ટેમ્પોમાં આગ બબૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ભરૂચના મંજુલા ગામમાં એક ઘાસચારો ભરેલા ટેમ્પોમાં અચાનક આગ બબૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ગામલોકોએ ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગામલોકોએ આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામલોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જ્યારે સ્થાનિકો દ્વારા જીઈબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાના ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ટ્રંક બંધ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડ ટીમને બોલાવી હતી, જેના પગલે ફાયર બ્રિગેડને વિલંબ થતાં ટેમ્પોને મોટું નુકસાન થવા પામ્યું હતું. થોડા સમય પહેલાં જ અમારા આમોદના પત્રકાર દ્વારા ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં તેવા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. તેમ છતાં તંત્ર બેદારકાર હોવાનું લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. યાકુબ પટેલ, જેડેસ્ટીવી, ભરૂચ. મારું નામ મનહરભાઈ કરશનભાઈ પરમાર, ગામ મંજુલા, તાલુકો આંબોદ, જિલ્લો ભરૂચ, નવીનગરી રહેવાનું. અને ઘાસની ગાડી ભરેલી નવીનગરીમાંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે. વાયરો નીચા છે, જોઈ લો, આ વાયર નીચા છે. અને એ લોકો એવું કહે છે કે 70 ફૂટ ઊંચા વાયર છે, તો આ 70 ફૂટ દેખાય છે, જોઈ લો. અને જ્યારે એક કઈ વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે, મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી, ક્યારે સાંભળતા નથી. બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી. આ બધા જો દોરડા જેમ તેમ લબડેલા છે. તમારે શું ઘટના બની? એમાં ટેમ્પાના વાયરના અડવાના કારણે આગ લાગી ગઈ. કેટલું નુકસાન થયું હશે આશરે? નુકસાન મિનિમમ 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન થયું. તમે કોને જાણ કરી આગળ? જાણ કરેલી. કોને? ધારાસભ્યને જાણ કરી, જીઈબીને જાણ કરી, પછી પ્રમુખને જાણ કરી નગરપાલિકાના. ફાયર બ્રિગેડ આવેલું પણ ફાયર બ્રિગેડ કંઈક એના ટાઈમે પણ આવતા પહેલાં અમે આગ ઓલવી નાખેલી હતી. ગામ લોકોએ બધું ગામ આખું ગામ થઈને બધાએ પાણી વેળે અને આગ ઓલવી નાખી. તો તમે શું કહેવા માંગો જીબી વાળા? જીબી વાળા કોઈ કન્ટિન્યુઅસ સરખું કામ કરતા નથી. કાયમી ધોરણ, આ એક દિવસ નહીં, કાયમી ધોરણ. હમણાં આવીને ગયા તો એ પછી મને કાયદો એવો બતાવવા માંડે કે 70 ફૂટ હોય તમારી ગાડી, મારી ગાડી છે 12 ફૂટ ઊંચી, બરાબર. અને ઘાસ ભરેલું હોય તો 13 ફૂટ તો થાય જ, તો 70 ફૂટમાં લાગે ના કોઈ દિવસ. અને આઈને ઉભા રહ્યા નથી, અને આઈને ઉભા રહ્યા નથી જીબી વાળા. આ વાયર બળેલા છે, જુઓ, એ ચેક કરવા રહ્યા નથી. ડાયરેક્ટ જતા રહ્યા. જો આ વાયર હળગેલા છે, આવા કંઈક થાય તેની જવાબદારી. આ વાયર હળગેલા છે,